યાત્રાધામ શામળાજી ખાતે તુલસી વિવાહ મનોરથ કાર્તિકી 11 અને તુલસી વિવાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આંતરરાષ્ટ્રીય પરિષદ અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોઘડિયા મોડાસામાં જાન્યુઆરી 2025માં પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભ મેળામાં એએચપીના આયોજનની આપી માહિતી. અરવલ્લી જિલ્લાના ખેલાડીઓ રાજ્યકક્ષાએ જિલ્લાનું નામ રોશન કર્યું. 1 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ મેળવ્યું. ગુજરાતમાં ઠંડી છેલ્લા 30 વર્ષનો રેકોર્ડ તોડશે. હાલની વાવણી થાય તો જીરા દિવેલામાં ગરમીના કારણે ઉત્પાદન ઘટી શકે. સરકારી શાળાના શિક્ષકો માટે વધુ એક ગુડ ન્યૂઝ. શિક્ષકોની જિલ્લા ફેરબદલી માટે નિયમો જાહેર કરાયા. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં ગુજરાત સરકાર તથા ઇન્ડિયન રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે પત્રકારો માટે નિઃશુલ્ક ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100થી વધુ પત્રકારોએ લાભ લીધો હતો. જ્યારે જોવા જઈએ તો ગુજરાત સરકાર પણ હવે આ દેશના ચોથા સ્તંભ ગણાતા એવા પત્રકારો કે જે રાત દિવસ જોયા વગર સરકારના કામોને અથવા તો લોકહિતના કામો હોય તેવા કામોને ન્યાય અપાવવા માટે દોડાદોડ કરતા હોય છે, ત્યારે આવા પત્રકારોની અમદની આવક ઓછી હોય છે. તો તેવા પત્રકારોને કોઈ તકલીફ પડે તો તેનું કોણ? ત્યારે આવી પરિસ્થિતિમાં ગુજરાત સરકાર અને ઇન્ડિયન રેડક્રોસ બંને આવીને પત્રકારોની સાર સંભાળ લીધી. તે બદલ પત્રકારોએ સરકાર તથા ઇન્ડિયન રેડક્રોસનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારે બીજી તરફ આ પત્રકારોને પ્રમોટ કરવા માટે ગુજરાત સરકાર અરવલ્લી જિલ્લાના અધિક કલેક્ટર જશવંત જગોડા તથા માહિતી ખાતાના નિધિબેન જયસ્વાલ તથા વિઠ્ઠલદાદા તથા ઇન્ડિયન રેડક્રોસના પ્રમુખ ભરતભાઈ પરમાર અને પત્રકારના પ્રમુખ ભરતભાઈ કડિયા મંચ ઉપર બેસી પત્રકારોને તથા ઇન્ડિયન રેડક્રોસને સરકારમાંથી વધુ પડતી સુવિધાઓ મળે અને પત્રકાર કઈ રીતે આગળ વધે તેના માટેનું અવલોકન કર્યું હતું. જ્યારે ઇન્ડિયન રેડક્રોસ દ્વારા મંચ ઉપર બેસેલ મહાનુભાવોનું ફૂલછડી અને સાલથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને પત્રકારોએ આ બધાને વધાવી લીધા હતા અને સરકાર દ્વારા આવા કાર્યક્રમો પત્રકારો માટે કરવામાં આવે તેવી રજૂઆત અરવલ્લી અધિકારીને કરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લા રેડક્રોસ સોસાયટી અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આપણા જિલ્લાના જે પત્રકાર મિત્રો છે, મીડિયાના મિત્રો છે, એમના હેલ્થ ચેકઅપ માટેનો કાર્યક્રમ આજે અહીંયા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે યોજાઈ ગયો. તેમાં લગભગ 100થી વધુ મીડિયાના મિત્રોએ આજે ભાગ લીધો છે અને હજુ સુધી પણ 12 વાગ્યા સુધી વધુમાં વધુ મિત્રો આખા જિલ્લામાંથી પોતાનો હેલ્થ ચેકઅપ, કે જે સામાન્ય રીતે અન્ય જગ્યાએ કરાવવા જાય તો થોડો મોંઘો પડે, અહીંયા ગુજરાત સરકારના ઉપક્રમે બિલકુલ વિનામૂલ્ય કરવામાં આવી રહ્યો છે. વધુમાં વધુ મીડિયાના મિત્રો તેમાં ભાગ લે તેવી મારી અપીલ પણ છે અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવે છે તે બદલ બધાને ધન્યવાદ આપું છું. આ વખતે નવેમ્બરની ગરમીએ ગત 13 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 3 નવેમ્બરે શહેરનું મહત્તમ તાપમાન 37.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આટલું જ નહીં, ગત 10 દિવસમાં સૌથી વધુ છે અને લઘુત્તમ તાપમાનનું અંતર 15 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું. ગુજરાત રાજ્યમાં દિવસે ગરમી અને સાંજ પડતા જ ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે, જે હજુ પણ આગામી 5 દિવસ આ વાતાવરણની સ્થિતિ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જોકે દિવસે દિવસે લઘુત્તમ તાપમાનમાં રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં ઘટાડો આવી રહ્યો છે. રેલવે દિવાળી છઠ પૂજાના તહેવારો દરમિયાન 1 ઓક્ટોબરથી હોલિડે સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન શરૂ કર્યું હતું, જેમાં દેશભરમાં 30 નવેમ્બર સુધી 7700થી વધુ, જ્યારે પશ્ચિમ રેલવેમાં 900થી વધુ હોલિડે સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનું આયોજન છે. તાજેતરમાં હાઈકોર્ટમાં ટ્રાફિક મુદ્દે થયેલી સુનાવણીમાં રોંગ સાઈડ ડ્રાઇવિંગ, હેલ્મેટ સહિતના મુદ્દે હાઈકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો હતો. હેલ્મેટ વિના ફરતા અનેક વાહન ચાલકોને ટ્રાફિક પોલીસ દંડ ફટકારવાની સાથે નોટિસ પણ ફટકારે છે. કેટલાક લોકો એવા છે જેમને 2 વાર કે તેથી વધુ વખત નોટિસ આપવામાં આવી છે. પ્રવેશ કમિટીએ MD, MS, ડિપ્લોમા, મેડિકલની બેઠકો પર શૈક્ષણિક વર્ષ 2024-25માં પ્રવેશ માટેના મેરિટની જાહેરાત કરી છે. મેરિટમાં 4663 વિદ્યાર્થીનો સમાવેશ કરાયો છે. MD, MS, ડિપ્લોમા, મેડિકલની કુલ 2842 બેઠક પર 4803 વિદ્યાર્થી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.
દેવઉઠી એકાદશીના દિવસે લગ્નસરાની સીઝનનો પ્રારંભ થશે. ગત વર્ષ કરતા આ વર્ષે 10 મુહૂર્ત વધારે છે. આ વર્ષે 73 મુહૂર્તનો સમાવેશ થાય છે. જ્યોતિષાચાર્ય આશીષ રાવલના જણાવ્યા અનુસાર ચતુર્માસ પૂરો થતાં તુલસી વિવાહ રચાશે અને શુભ માંગલિક અને લગ્ન મુહૂર્તનો પ્રારંભ થશે. યાત્રાધામ શામળાજી ખાતે તુલસી વિવાહ મનોરથ યોજાયો. કાર્તિકી 11 અને તુલસી વિવાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી. વાજતે ગાજતે ભગવાનનો વરઘોડો કાઢવામાં આવ્યો તો મંદિર પરિસરમાં લગ્ન મંડપમાં ભગવાનના તુલસીજી સાથે લગ્ન કરાયા તો ગર્ભગૃહ મંદિર અને પરિસર લાઇટો અને ફૂલોથી શણગારવામાં આવ્યું. ભગવાન શામળિયાને પણ લગ્નોત્સવ નિમિત્તે વિશેષ શણગાર કરવામાં આવ્યો. ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચારથી ભગવાનના તુલસીજી સાથે લગ્ન કરાવાયા. હજારો ભક્તો ભગવાનના લગ્નોત્સવમાં જોડાઈ ધન્ય બન્યા. તો યાત્રાધામ શામળાજી ખાતે તુલસી વિવાહ મનોરથ યોજાયો. કાર્તિકી 11 અને તુલસી વિવાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી. વાજતે ગાજતે ભગવાનનો વરઘોડો કાઢવામાં આવ્યો. મંદિર પરિસરમાં લગ્ન મંડપમાં ભગવાનના તુલસીજી સાથે લગ્ન કરાયા. ગર્ભગૃહ મંદિર અને પરિસર લાઇટો અને ફૂલોથી શણગારવામાં આવ્યું. ભગવાન શામળિયાને પણ લગ્નોત્સવ નિમિત્તે વિશેષ શણગાર કરવામાં આવ્યો. આજરોજ ભગવાન શામળાજી અને સાથે બાલકૃષ્ણના વૃંદા નામની કન્યા જોડે વિવાહ, એટલે કે તુલસી જોડે વિવાહ, એને જેને કહેવાય છે કે તુલસી વિવાહ. કથા એવી છે પ્રભુ કે શંખચૂર નામનો દૈત્ય અને તેની પત્ની વૃંદા, શંખચૂરે અઘોર તપ કર્યું. તપના પ્રભાવે એવું વર ભગવાન જોડે માગ્યું કે જ્યાં સુધી મારી પત્નીનું સતીત્વ અખંડ રહે ત્યાં સુધી મારું મૃત્યુ ન થાય. ભગવાને તથાસ્તુ કીધું. ત્યાર પછી શંખચૂર ઉન્મત્ત બન્યો અને ભગવાને એને મૃત્યુનું કારણ બન્યા કે શંખચૂર યુદ્ધમાં ગયો અને ભગવાન પોતે શંખચૂરનું રૂપ લઈ અને સતીનું સતીત્વ ભંગ કર્યું. તેના પ્રભાવરૂપે સતીએ ભગવાનને શ્રાપ આપ્યો કે ભાઈ તમે મારું સતીત્વ ભંગ કર્યું છે, પણ જાઓ તમે પથ્થર થઈને આ પૃથ્વી ઉપર પડો. અને ભગવાને એ શ્રાપના અનુસંધાને વૃંદાને એવું કીધું કે પૃથ્વી ઉપર વૃક્ષ બનીને પડે અને તારી જોડે કારતક સુધી એકાદશી, એટલે કે પ્રબોધિની એકાદશીના દિવસે મારા લગ્ન થાય. અને સાથે ભગવાનનો પ્રસાદ કોઈપણ પ્રકારનો હોય તે ભગવાનને આરોગવા માટે એના ઉપર તુલસી પત્ર મૂક્યા પછી જ ભગવાન આરોગે છે. એવો સુંદર અને પવિત્ર દિવસ આજે તુલસી વિવાહનો, જે શામળાજી મંદિર ખાતે ખૂબ ધૂમધામથી શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉજવવામાં આવે છે. આજના તુલસી વિવાહના પવિત્ર પ્રસંગે અમારા આખા પરિવારને ખૂબ આનંદ છે. ગુજરાતના બધા જ મંદિરોમાં તુલસી વિવાહનો કાર્યક્રમ થતો હોય, પણ શામળાજીના તુલસી વિવાહનું કાર્યક્રમનું મહત્ત્વ ઘણું અલગ છે. અહીંયા 3 દિવસનો મેળો પણ થાય. અત્યારે ચાંદીના રથમાં ભગવાનનો વરઘોડો નીકળશે. મને કૃષ્ણ પક્ષ એટલે કે વર પક્ષ તરફથી આ તક મળી છે. ભગવાને એક આનંદ અને ઉમંગ સાથે આ કરવાનો મને એક મોકો આપ્યો છે, તે બદલ હું સૌનો આભારી છું. આ વખતે ટ્રસ્ટ તરફથી આ તુલસી વિવાહનો પ્રસંગ થવાનો છે અને એમાં વરપક્ષ તરીકે મને જે તક મળી એ બદલ સૌનો આભાર માનું છું. આજે તુલસી વિવાહમાં રથમાં વરઘોડો નીકળશે અને ત્યારબાદ લગ્ન વિવાહ અને ત્યારથી ત્યાર પછીના બધા જ દિવસો એ સારા કાર્ય માટે શુભ દિવસો તરીકે અહીંયા ગુજરાત ખાતે ચાલુ રહેશે. અને મને આજે ખૂબ આનંદ છે કે ખૂબ મોટી સંખ્યામાં જાહોજલાલી સાથે આ વરઘોડો નીકળવાનો છે. ભગવાન વિષ્ણુ ભગવાન આજે એમની સુખ સૈયામાંથી જાગ્યા છે અને આજે શુભ પવિત્ર દિવસે દેવઉઠી એકાદશી, અને આ પવિત્ર દિવસે આપણા ગુજરાતનું અને દેશનું સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા તુલસી વિવાહનો જે કાર્યક્રમ યોજાયો છે એમાં મને કન્યા પક્ષના યજમાન બનવાનું સૌભાગ્ય શામળિયાજીની કૃપાથી પ્રાપ્ત થયું છે. તો આજે ભક્તિભાવપૂર્ણ માહોલમાં થોડી જ ક્ષણોમાં ભગવાનનો ચાંદીના રથની અંદર વરઘોડો નીકળશે
ચારે બાજુ એકદમ ભક્તિમય માહોલ છે, વાતાવરણ છે, ઉત્સાહ છે, ઉમંગ છે. આંતરરાષ્ટ્રીય પરિષદ અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોઘડિયા મોડાસામાં જાન્યુઆરી 2025માં પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભ મેળામાં એએચપીના આયોજનની આપી માહિતી. તો જાન્યુઆરી 2025માં યોજાનાર મહાકુંભમાં એએચપીનો થશે ભંડારો. 5 કરોડ હિન્દુઓને એએચપી દ્વારા નિઃશુલ્ક ભોજન અપાશે. તો ઠંડીથી બચવા માટે ભક્તો 4 લાખ કંબલ અપાશે. મહાકુંભ મેળામાં 24 કલાક ચા નાસ્તાની સેવા ચાલુ રહેશે. તો આંતરરાષ્ટ્રીય પરિષદ અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોઘડિયા મોડાસામાં જાન્યુઆરી 2025માં પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભ મેળામાં એએચપીના આયોજનની માહિતી આપી. 5 કરોડ હિન્દુઓને એએચપી દ્વારા નિઃશુલ્ક ભોજન આપવામાં આવશે. ઠંડીથી બચવા માટે ભક્તોને 4 લાખ કંબલ અપાશે. મહાકુંભ મેળામાં 24 કલાક ચાની સેવા ચાલુ રહેશે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીને 12 સાલ મેં એક બાર લગને વાલે પ્રયાગ કે મહાકુંભ મે યાત્રીઓ કી બહોત બડી સેવા કી પૂર્વ તૈયારી કી હૈ. હમ 15 જગહ પર અન્ન ક્ષેત્ર ભંડારા લગાકર પૂરે કુંભ મે કરીબન 1 કરોડ લોકો કા અન્નદાન કી સેવા કરને જા રહે હૈ. સાથ મે કુંભ મે ઠંડ લગતી હૈ તો હમ 1 લાખ કંબલ કી કંબલ બેંક બનાકર ઠંડ મે લોગો કો કંબલ દેકર લગભગ 40 લાખ લોગો કો ઠંડ મે મદદ કરને વાલે કંબલ દેને જા રહે હૈ. દિનભર ચાય ચલતી રહેગી, બ્લડ પ્રેશર સુગર કી મુફ્ત મે જાંચ હોગી ઓર યથાસંભવ રહને કી સુવિધા મે તીર્થયાત્રીઓ કો સહયોગ કરેંગે. हमारा प्रयास है कि पांचों प्रकार के आधार पर हम 2-4 करोड़ तीर्थयात्रियों की सेवा करके अंतर्राष्ट्रीय हिंदू परिषद यहां आने वाले बंधुओं की सेवा करने की योजना बनाई है. हमारी काफ़ी मात्रा में पूर्व तैयारी हो चुकी है. लगभग 5000 हमारे स्वयंसेवक वॉलंटियर यह सेवा के काम में कुंभ में लगने वाले हैं. तारीख 7-11 નવેમ્બર 2024 ના રોજ સમા ઇન્ડોર સ્પોર્ટ્સ સ્ટેડિયમ વડોદરા ખાતે સ્કૂલ ગેમ્સ ગુજરાત સ્ટેટ કરાટે સ્પર્ધા 2024 અંડર 14, અંડર 17, વર્ષ અંડર 19 ભાઈઓ બહેનોનું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગુજરાત સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં અરવલ્લી જિલ્લાના ખેલાડીઓએ ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી 1 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર મેડલ, 1 બ્રોન્ઝ મેડલ મેળવી અરવલ્લી જિલ્લાના ખેલાડીઓએ રાજ્યકક્ષાએ અરવલ્લી જિલ્લાનું નામ રોશન કર્યું હતું. ખેલાડીઓએ મેળવેલ સિદ્ધિઓ બદલ અરવલ્લી જિલ્લા કરાટે એસોસિએશનના ટેકનિકલ ડાયરેક્ટર જુચારસિંહ કે વાઘેલાએ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ઠંડીને લઈ મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આજથી રાજ્યમાં પશ્ચિમી વિક્ષેપ આવશે, તેમજ તારીખ 17-20 નવેમ્બર પશ્ચિમી વિક્ષેપ આવશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષાના કારણે ગરમી ઘટશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે. ઘઉંના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ નથી. હાલની વાવણી થાય તો જીરા દિવેલામાં ગરમીના કારણે ઉત્પાદન ઘટી શકે. રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયક મદદનીશ શિક્ષકો માટે રાજ્ય સરકાર તરફથી સારા સમાચાર આવ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા 2 વર્ષની સેવા પૂર્ણ કરી હોય તેવા શિક્ષકોની જિલ્લા ફેરબદલી માટે નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા ફેરબદલી માટે શિક્ષકોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષણ સહાયક અને મદદનીશ શિક્ષકોની બદલીના જાહેર કરાયેલા નિયમો અંગે શિક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકારી આપી હતી. આજે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન યોજાશે. આ બેઠક પર કુલ 10 ઉમેદવારો મેદાનમાં છે. 10 ઉમેદવારોનું ભવિષ્ય 3.10 લાખ મતદારોના હાથમાં છે. આ બેઠક પર કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત, ભાજપના સ્વરૂપજી ઠાકોર અને અપક્ષના માવજી પટેલ મેદાનમાં છે.